મારું નામ છે ભરત રોઠિયા. આજે મારા જન્મદિવસ નિમિત્તે રેન બસેરા સાર્વજનિક લોક સેવા ટ્રસ્ટમાં આજે હું મારો જન્મદિવસ ઉજવવા આવ્યો છું. અને અહીં શ્રી વડીલો છે અને માતાઓ બહેનો, તેમજ એમના કેક કાપી ભોજન એમને જમાડી અને એમના આશીર્વાદ લીધા. ઘણા ઘણા લોકો એ અલગ અલગ રીતે જન્મદિવસ ઉજવતા હોય છે, પાર્ટીના રીતે ઉજવતા હોય છે. અને મને આજે એક વિચાર આવ્યો કે આજે આ અહીંયા માનસિક લોકો પણ છે, તો ત્યાં એમના વચમાં જઈ કરીને એમની માનસિકતામાં થોડુંક ફરક આવે, એના માટે આજે મેં મારો જન્મદિવસ અહીંયા ઉજવ્યો છે. આજરોજ મારા પરમ મિત્ર ભરતભાઈ રોશિયા, જેમનો આજરોજ જન્મદિવસ હતો, ત્યારે શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને નગરપાલિકાના નેજા હેઠળ ચાલતું રેન બસેરા, એટલે કે મા બાપનું ઘર, ગરવિહોણા લોકો માટેનું આશ્રમ, જેની અંદર અંદાજે 35 જેટલા અંતેવાસીઓ ભાઈઓ તથા બહેનો રહે છે, અને ખાસ કરીને માનસિક તકલીફ ધરાવતા આ તમામ લોકો છે. ખૂબ જ ખુશીની વાત છે કે આપણા પોતાના સારા પ્રસંગ નિમિત્તે આજે ભરતભાઈએ ખૂબ જ સારા વિચાર સાથે અહીંયા રહેતા અંતેવાસીઓને વિશિષ્ટ ભોજન કરાવ્યું છે, અને વિશિષ્ટ ભોજન કરાવી અને ખરેખર એમના જન્મદિવસની એમને શુભેચ્છાઓ પણ પાઠવું છું. અને આવા સત્કાર્યથી અમને પણ ખુશી થાય છે કે આવા લોકોની જ્યારે સમાજમાં કોઈ પૂછા નથી કરતું, ત્યારે એક યુવાન હોય આવા સારા વિચાર સાથે એમના જન્મદિવસનો અહીંયા ઉજવણી કરી છે. એમના જન્મદિવસ નિમિત્તે ફરીથી હું એમને શુભકામના આપું છું, અને સમાજને પણ એક અપીલ કરું છું કે આપણે આપણા પોતાના જન્મદિવસ છે, વર્ષગાંઠ છે, એનિવર્સરી છે, આવા લોકોની વચ્ચે આવીએ અને ઉજવણી કરીએ. આ લોકોને પૈસાની કાંઈ જરૂર નથી, કારણ કે માનસિક રીતે ખૂબ જ અસ્થિર લોકો છે. આ લોકોને સમાજમાંથી પ્રેમ, લાગણી અને હૂંફ મળે તો એ લોકોની માનસિકતા છે એનામાં ઘણો બધો સુધારો થાય અને એમને ઘણી બધી હૂંફ મળે.